ગુડ મોર્નિંગ બાલા વિદ્યાર્થીઓ, અગાઉના લેસનમાં આપણે વડપેડ વિશે શીખ્યા. અત્યારે આપણે વડપેડમાં પિક્ચર લાવતા, પિક્ચર પછી પેઇન્ટ દ્વારા ચિત્ર કેમનું લાવાય તે જોઈશું, ડેટ અને ટાઈમ કેવી રીતે ઉમેરાય અને ઇન્જેક્ટ ઓબ્જેક્ટથી શું થાય તે જોઈશું. પિક્ચર વિશે આપણે કેમનું લાવવાનું તે જોઈ ગયા છે. આજે પેઇન્ટ ડ્રોઈંગ દ્વારા આપણે પિક્ચર લાવીએ. તો અહીં આગળ પેઇન્ટ ડ્રોઈંગ આઇકન આપેલો છે, શોર્ટકટ છે કંટ્રોલ ડી પર ક્લિક કરો. ફાઇલ સેવ કરી હવે આપણે ચિત્ર દોરીએ. માનો કે મેં સ્ટાર દોર્યો. ક્લાઉડ કોલઆઉટનું ચિત્ર દોરું છું, તેમાં રંગ મૂકું છું. રંગ ભરીએ આપણે. હવે ફાઇલ પર ક્લિક, એક્ઝિટ એન્ડ રિટર્ન ટુ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીએ તો જુઓ અહીંયા આગળ ચિત્ર આવી ગયું છે. પણ તમને એવું લાગશે કે બીજું ચિત્ર કઈ ગયું, તો આપણે પાછા ચિત્રને ડિલીટ નાનું કરીએ ક્લિક કરીને. સારું, હવે સમય લાવવો છે તો નોટપેડમાં એક જ પ્રકારનો ટાઈમ અને ડેટ આવતા હતા. અહીં આગળ તમે ક્લિક કરશો એટલે તમને ઓપ્શન આપશે કે આ રીતે તારીખ આવશે. તો હું સેટરડે એપ્રિલ 3, 2021 પર ક્લિક કરી ઓકે કરું છું. પછી સિલેક્ટ કરીને તમે ફોન્ટ મોટા કરી શકો છો. ડેટ એન્ડ ટાઈમ્સ જુદા જુદા ફોર્મેટ આપેલા છે, સિલેક્ટ કરીએ. આ પ્રમાણે જુદા જુદા પ્રકારની સમયને તારીખ જોઈ શકાય છે. આ સમય છે. સારું, ઇન્સર્ટ ઓબ્જેક્ટ. તો આ ઓબ્જેક્ટની મદદથી સમીકરણ વૈજ્ઞાનિક કે ગણિતના તમે લાવી શકો છો. બીજા ઘણા બધા અન્ય પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો છો અને તે નોટ વર્ડપેડમાં આવશે. અત્યારે હું માઇક્રોસોફ્ટ ઇક્વેશન 3.0 પર ક્લિક કરું છું, ઓકે કરું છું. એટલે ઇક્વેશન એડિટર ખુલી ગયું. એમાં હું ફ્રેક્શનલ એન્ડ રેડિકલ ટેમ્પલેટ્સ પર ક્લિક કરું છું. પહેલો વિકલ્પ પસંદ કરું છું અને ત્યાં લખું છું x/y. હવે ફાઇલ પર ક્લિક, એક્ઝિટ એન્ડ રિટર્ન ટુ ડોક્યુમેન્ટ પર ક્લિક. તો જુઓ અહીંયા આગળ એ સિમ્બોલ આવી ગયો. આવી રીતે તમે ઇન્સર્ટ ઓબ્જેક્ટથી આપેલા બધા જ પ્રોગ્રામનો ઉપયોગ વર્ડપેડ માટે કરી શકશો. ઓકે, પછી ફાઇન્ડ, રિપ્લેસ, સિલેક્ટ ઓલ, આ બધા કમાન્ડ આપણે નોટપેડમાં ભણ્યા જ છીએ. સારું, ફાઇલ સેવ કરું છું. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. તમે બરાબર પ્રેક્ટિકલ અને થિયરીના વિડીયો જોજો. યુટ્યુબ કે મોબાઈલ ના હોય તો પાઠ્યપુસ્તક વાંચજો, કે જેથી પરીક્ષામાં તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકો. સર્વનો ખૂબ ખૂબ આભાર.